भरूच के विधायक रमेश मिस्त्री द्वारा अपने नए जनसंपर्क कार्यालय का गुजरात भाजपा प्रदेश प्रमुख सीआर पाटिल के हाथों उद्घाटन किया गया। भरूच के विधायक रमेश मिस्त्री के जनसंपर्क कार्यालय का भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटिल के हाथों उद्घाटन किया गया। इस मौके पर सांसद मनसुख वसावा लगातार सातवीं बार लोकसभा लड़े थे, ऐसे में उनके द्वारा अपने कार्यकालों में उत्साह बढ़ाने के भाव रूप मनसुख भाई वसावा के लिए भी आने वाले वक्त में कार्यालय का शुभारंभ किया जाएगा, वैसी इच्छा व्यक्त की गई थी। विधायक रमेश मिस्त्री के जनसंपर्क कार्यालय का भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटिल के हाथों उद्घाटन करते हुए लोगों की समस्या और सुखाकारी के लिए खुला किया गया, जहां इस मौके पर सीआर पाटिल सहित कई महानुभव उपस्थित रहने के साथ उन्हें शुभकामनाएं दी गई थी। भरूच के कॉलेज रोड स्थित मिलेनियम आर्केड शॉपिंग सेंटर में नए कार्यालय का शुभारंभ करते हुए हर किसी द्वारा उन्हें शुभकामना अर्पित की गई। पहला जस आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने हमने बधाता ने देश ना लोगों ने विश्वास जीतो, लोगों ने प्रेम संपादन करो, अने इना कारणे बधाता मतदाता भाई बहनों ने हमना मतों ने भारतीय जनता पार्टी ना उम्मीदवार ना तर्पण मा मत पेटी मा इना ढगला कर એટલે પહેલો આભાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો, બીજો આભાર ગુજરાતના મતદાર ભાઈ બહેનોનો, ત્રીજો જસ જો કોઈને જતો હોય તો આપ સૌ કાર્યકર્તાઓને કે જેમણે ઉમેદવારોને જીતાડવા માટે તન તોડ મહેનત કરી અને એના કારણે આ જ્વલંત વિજય આખા ગુજરાતમાં આપણને મળી શક્યો છે। હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે કાર્યકર્તા વગર ક્યારે જીત સંભવ હોતી જ નથી, અને એટલા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા પંચાયતનો સભ્ય હશે, નગરપાલિકાનો કોર્પોરેટર હશે, જિલ્લા પંચાયતનો સભ્ય હશે કે ધારાસભ્ય હશે કે સાંસદ હશે, આ બધાએ દરેક કાર્યકર્તાઓનું સન્માન જળવાય અને સન્માન મળે એના માટે જાગૃત રહેવું જોઈએ, એના પ્રયત્ન પણ કરવા જોઈએ, એના આરોગ્યની ચિંતા કરે। આપણી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં સ્વાસ્થ્ય સ્વયંસેવકની પણ ટ્રેનિંગ આપવાની છે, બુથની ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓને આપણે ઊભા કરવાના છે। મિત્રો, સાહેબના જન્મદિવસ 16મી તારીખે એમણે નક્કી કર્યું કે મારા જન્મદિવસની ઉજવણી એક ગરીબમાં ગરીબ કુપોષિત બાળક સુપોષિત થાય, સમગ્ર ગુજરાતના બધા જિલ્લા પ્રમુખશ્રીઓને બધા જ આગેવાનો સહકારી આગેવાનો જવાબદારી આપી અને એમને સુપેરે બધાને આહવાન કર્યું અને કાર્યકર્તાએ અમારા મંડળના પ્રમુખ થી આખી ટીમે દરેક મંડળમાં જોડે જોડ મંડળમાં સાહેબ હું આપને જણાવતા આનંદ સાથે જણાવીશ કે 5660 કુપોષિત બાળકો ભરૂચ જિલ્લામાં હતા અને 680 કેવા નર્મદા જિલ્લામાં હતા। અમે સંયુક્ત રીતે બંને જિલ્લા પ્રમુખોએ આ કુપોષિત બાળકોને સુપોષિત પહોંચાડવા કરવા માટે અલગ અલગ અને એમાં પણ પ્રદેશે પણ આ જેટલા આપણા 1640 કેવા હતા કુપોષિત બાળકો એમને ઠીક પહોંચાડવાની પણ પ્રદેશે દરેકે ચિંતા કરી અને આપણા સુધી પહોંચાડી છે, આપણે એ કુપોષિત બાળકોને સુપોષિત કરી શક્યા છે। મિત્રો, કોઈ એવો પ્રદેશ અધ્યક્ષ તમને જોવા નહીં મળે કે નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરે, તો આપણે મોટી સંખ્યામાં આજના આ કાર્યક્રમ ઘટનામાં ઉપસ્થિત રહ્યા છે, આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષને પણ સાંભળવાના છે। આપણે ખૂબ નસીબદાર છીએ કે દક્ષિણ ગુજરાતમાંથી આપણને પ્રદેશનું પ્રતિનિધિત્વ મળ્યું છે, આપણા માટે ગૌરવની વાત કહેવાય। ફક્ત એક અઠવાડિયે 10 દિવસમાં ફરી બીજી વખત પ્રદેશ અધ્યક્ષ આપણે ભરૂચના આગળ પધારતા હોય તો આપણા પર એમનો કેટલો બધો પ્રેમભાવ છે, એ પ્રેમભાવ સમજીને મારુતિ સિંહ કીધું તે પ્રકારે આપણે બધાએ કામ કરવું પડશે। કોઈ સભાને છતાં પણ લોકસભાની સીટ જંગી બહુમતીથી જીતતા હોય એટલે સંગઠનમાં કેટલા માહિર છે, હું ઘણી બધી દાખલા આપું। કાર્યકર્તાઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ને આદર્શ માનીને ચાલવું જોઈએ, એમનું જે કાર્ય કરવાની પદ્ધતિ છે એના માર્ગે આપણે ચાલવું જોઈએ, અને બીજા આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ કે જેને ગુજરાતની અંદર ખૂણે ખૂણે સંગઠન ભાજપને પહોંચાડ્યું છે,
અને ચેલેન્જ સાથે કહી છે કે આટલી સીટો અમે જીતીશું એટલે જીતીશું. એમાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા, વિધાનસભામાં પણ એમને કહ્યું કે અમે 182 જીતીશું. પણ લગોલગામ પહોંચ્યા છે, આમ તો અપક્ષોની સાથે 82 પહોંચવામાં કોઈ વાંધો નથી, પણ છતાં 100